પર રોકડમાં પરિણમે છે તો કેવી રીતે રોકડમાં પરિણમે છે એક ઉદાહરણ આપો કે આજે મેં એક દુકાનદાર પાસેથી વસ્તુ ખરીદી મેં એને કુછ કઠવાડા 10 દિવસમાં હું તમને પછી પાછા પૈસા આપીશ એટલે એ વખત એ વ્યવહાર વિશેનો થયો ઉધારનો વ્યવહાર હતો પણ અઠવાડિયા પછી મેં એને પૈસા પાછા આપ્યા એટલે ઉધાર વ્યવસ્થામાં પરિણામે પાછળથી રોકડમાં પરિણામે એટલે મોટે ભાગે આ વ્યવહાર ધંધામાં રોકડમાં થતા હોય છે તો આવો રોકડ વ્યવહાર આપણે કેમ હોય જે ધંધામાં રોકડ વ્યવહારો થાય છે રોકડ આવક પણ થાય રોકડની જાવક પણ થાય તો એમાં વ્યવહાર જે રોકડની આવકના વ્યવહાર છે અને રોકડની જાવકના વ્યવહાર છે એવા વ્યવહારો આપણે ક્યાં નોંધીશું કયા ચોપડે નોંધીશું સાચી જવાબ નથી જેમને આવડે તે જાણવી છે આજનો દિવસ આપણે એફઆઈ માંથી નીકળીને બારમામાં આવીએ છીએ હા તો બારમા સુધી આવીએ છીએ દોસ્તો તમે બારમાં મને એવું ડિસ્ટન્સ પડી ગયું છે હા ભાઈ એ ક્યાં નોંધીશું હા ઉધાર વ્યવહાર રોકડના વ્યવહાર રોકડના વ્યવહારો કયા ચોપડી નોંધીશું ચલો સાબાસ બેન કે છે કે રોકડ મેં મિત્રો આજે આપણે રોકડ મેં વિશેનો થોડો ખ્યાલ મેળવીશું કે રોકડ મેં બને કે ના અને રોકડ મેં ના કેટલાક પ્રકારની વાત કરીશું અને જેના પછી રોકડ મેં ના એક દાખલા પર વાત કરીશું કરીશું ને તો સીટ ઓર